ધોરણ બાર સાયન્સનું 73% પરિણામ જાહેર થયું છે. જી હા, 72.99% પરિણામ જાહેર થયું છે, જેમાં 71.84% વિદ્યાર્થીઓ, 74.45% વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. મતલબ કે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે. આપ જુઓ કે સુરતમાં સ્ટુડન્ટોએ ડંકો વગાડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ A1 ગ્રેડ મેળવ્યું છે સુરત જિલ્લાએ મેળવ્યો છે. સૌથી વધુ ઊંચું પરિણામ રાજકોટ જિલ્લાનું, સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુરનું. આ ઉપરાંત ધ્રોલ કેન્દ્ર પ્રથમ નંબરે આવ્યું છે. ગુજરાતી માધ્યમ કરતાં અંગ્રેજી માધ્યમનું પરિણામ 3-3.5% વધારે આવ્યું છે. ગુજરાતી વિદ્યાર્થીઓ મહેનત કરવાની વધારે જરૂર છે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ કરતાં. આ પરિણામ ઉપરથી ફલિત થાય છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ઓછા માર્ક્સ મેળવ્યા છે, નપાસ થયા છે, તેમને પણ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ ડિગ્રીની સાથે સાથે જમાનો આવડતનો હોય છે, આપણે પણ આગામી સમયમાં તક મળશે. એટલે કોઈ પણ પ્રકારનું પગલું ભરતા પહેલા 100% વિચારજો. તો બાર સાયન્સનું પરિણામ બાદ એજે શાહે ખુશી વ્યક્ત કરી. વિદ્યાર્થીઓને તેમના મહેનતનું પરિણામ મળ્યું છે. બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર સાર્થક થઈ રહ્યું છે. રાજ્યની દીકરીઓ ખૂબ જ મહેનત કરી રહી છે અને શિક્ષકો વિદ્યાર્થીઓને પણ વધારે ધ્યાન આપી રહ્યા છે અને એટલા જ માટે આ પરિણામ સામે આવ્યું છે. જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે એ પ્રમાણે એ લોકોને પરિણામ મળ્યું છે અને પરિણામ આ વર્ષે 72.99% છે. વિદ્યાર્થીઓ આગળ વધી રહી છે અને જે કહી શકાય કે બેટી બચાવો બેટી પઢાઓ એ સૂત્ર જે છે સરકારે આપેલું એને સાર્થક કરતા લાગે છે. દીકરીઓ ખૂબ મહેનત કરી રહી છે, જે શાળાઓ પોતે પોતાના વિદ્યાર્થીઓ માટે મહેનત કરી રહી છે અને એનું પરિણામ આવે જ છે. એટલે શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે, વિદ્યાર્થીઓને વિનંતી છે, વાલીઓને પણ વિનંતી છે કે પોતાના અભ્યાસમાં ધ્યાન આપે અને વિદ્યાર્થીઓને શિક્ષણ યોગ્ય રીતે આપે. અમદાવાદ જિલ્લો ખૂબ જ મોટો જિલ્લો છે, પરંતુ અમદાવાદમાં એક બાબત આંખે ઉડી વળગે સામે આવ્યું છે. શહેર કરતાં ગ્રામીણ વિસ્તારનું પરિણામ સારું આવ્યું છે. અમારા સંવાદદાતા સંજય જોડાયા છે. સંજય ટાંક, સંજય વિદ્યાર્થીઓ આપની સાથે છે, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે, અમદાવાદનું સારું પરિણામ પણ આવે છે, શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ, કેવી મહેનત છે? બિલકુલ જનક, જે આ વખતે જો ગત વર્ષની સરખામણીમાં પરિણામ ઓછું આવ્યું છે, પરંતુ છતાં જે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે, જે પરિણામ જે આવ્યું છે, વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓએ જે આ વખતે બાજી મારી છે, વિદ્યાર્થીનીઓ આપણી સાથે છે, શું કહેશો બેન, કેવી તૈયારી હતી, આજે પરિણામ આવ્યું છે, કેટલા ખુશ છો, શું કહેશો? હું આજે બહુ જ ખુશ છું, મારે 93% આવ્યા છે અને રેગ્યુલર તો હું 4-5 કલાકનું સ્ટડી હતું જ અને છેલ્લી એક્ઝામ ફેરીથી 2 મહિનાથી 8-10 કલાક હું રીડિંગ કરતી હતી. કેવી ખાસ કરીને કેવી તૈયારી હતી અને હવે કઈ ભવિષ્યમાં કઈ દિશામાં આગળ વધવાનું છે, શું કહેશો? મારી પૂરેપૂરી તૈયારી હતી અને મારે હવે ભવિષ્યમાં ફાર્મસીમાં જવું છે અને ફાર્મસિસ્ટ બનવું છે. જે વિદ્યાર્થીઓ જે 11 સાયન્સ અત્યારે કરી રહ્યા છે એને શું ટિપ્સ આપશો, જે પ્રકારે તમે જે મહેનત કરી છે એ કઈ રીતની મહેનત કરે, કઈ રીતની ટિપ્સ? એ લોકોએ હવે થોડી વધારે મહેનત કરવી પડશે અને CBSE બોર્ડનું પણ જોડે જોડે અત્યારથી સ્ટડી ચાલુ કરી દે તો સારું છે, કારણ કે હવે નીટ ને બધું ટફ છે અને સ્ટડી પણ અત્યારની જે સિસ્ટમ છે, સેમેસ્ટર નીકળી ગયું છે, બહુ હાર્ડ છે, એટલે લોકોએ થોડી વધારે મહેનતની જરૂર પડશે. બિલકુલ જનક, જે છે અત્યારથી જ 11 સાયન્સમાં જે વિદ્યાર્થીઓ અત્યારે આવ્યા છે તેમણે અત્યારથી જ તૈયારી કરવી પડશે તેવું બેન જણાવી રહ્યા છે. અન્ય બેન આપણી સાથે છે, શું કહેશો, કેવી તૈયારી હતી, કેટલું પરિણામ આવે છે, શું કહેશો? તૈયારી તો આપણે આપણી બેસ્ટ આપવી જ જોઈએ એક્ઝામ પ્રમાણે અને અત્યારે હાર્ડ થઈ ગયું છે, સેમિસ્ટર પદ્ધતિ છે એટલે નીકળી ગઈ છે હવે, એટલે હવે થિયરી ને બધું છે તો 11th વાળાને તો ખાસ કરીને હવે વધારે જ મહેનતની જરૂર છે અને રિઝલ્ટ માટે તો આપણે દરેક જણે પોતાનું બેસ્ટ આપવું જ જોઈએ. તમારે કેટલા પર્સન્ટેજ આવ્યા છે, શું કહેશો? મારે 82% આવ્યા છે અને પર્સન્ટાઇલ 96.15 છે. ભવિષ્યમાં હવે કઈ દિશામાં આગળ જવાનું છે, શું ફ્યુચર પ્લાન છે? મારે ગ્રુપ એ છે તો એન્જિનિયરિંગ માટે હું કમ્પ્યુટર સાયન્સ અને IT પર ફોકસ કરવા માંગુ છું. વિદ્યાર્થીઓને શું ટિપ્સ આપશો, જે 11 સાયન્સ અત્યારે કરી રહ્યા છે એ પણ 12 સાયન્સમાં જે છે હવે કરવાના છે, શું ટિપ્સ આપશો? અત્યારે બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ ને બધી છે એટલે અત્યારે એકદમ કોમ્પિટિશનનો જમાનો થઈ ગયો, એટલે તમારે તમારી પોતાની બેસ્ટ આપવાની પ્રયત્ન કરવો જોઈએ અને રોજની 5-6 કલાકની મહેનત તો જરૂરી જ છે. વાલીઓ જે છે તે આપણી સાથે છે, શું કહેશો, કઈ રીતની જે તમારા દીકરીને જે પર્સન્ટેજ આવ્યા છે, શું?
ખરેખર બહુ જ આનંદનો વાત છે અને એની મહેનત પ્રમાણે ડેફિનેટલી એને પર્સન્ટેજ લાવીને રહી છે, એટલે બહુ જ ખુશીની વાત થઈ છે અમારા કુટુંબ માટે પણ અમને પણ. જે છે જનક, જે છે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે, અન્ય બેન આપણી સાથે છે. બેન શું કહેશો, કેટલા પર્સન્ટેજ આવ્યા છે, શું તૈયારી? 95.3% છે અને 99.79% આવ્યા છે મારા, અને બસ ખાલી રોજે રોજનું કમ્પ્લીટ કરતા રહેવાનું, બસ બીજી કોઈ એક્સ્ટ્રા એફર્ટ્સની જરૂર નથી. મેઇન જ્યારે બી ભણો ત્યારે કોન્સન્ટ્રેશનથી ને ફૂલ ડેડિકેશનથી ભણવાનું બસ. શું કહેશો ખાસ કે જે અત્યારે જે વિદ્યાર્થીઓ જે છે અભ્યાસ ધોરણ 11માં જે અભ્યાસ કરી રહ્યા છે, તેમને પણ જે છે તમારી જેમ એમને પણ પર્સન્ટેજ જે ટોપર્સ બનવું પડશે, તો કઈ રીતની ટિપ્સ આપશો? આખો દિવસ મોબાઈલમાં નહીં રહેવાનું બસ, મેઇન તો એ જ. અને જે બી ભણો એ બસ મહેનતથી ભણો, મૂડ વગર નહીં ભણવાનું, જે ભણો એ ફૂલ મહેનતથી ભણવાનું બસ. શું ફ્યુચર પ્લાન શું છે? શું મારે કોમ્પ્યુટર ફિલ્ડમાં આગળ જવું છે, હવે જે પ્રમાણે કોલેજમાં એડમિશન મળે એ પ્રમાણે. જે તમને જે સફળતા મળી છે શું કહેશો, જે ફેમિલીનો સપોર્ટ કેવો હતો, સફળતાનો શ્રેય કોને આપ્યો? ઓફકોર્સ મારા પેરેન્ટ્સ, એ લોકોએ મને ફૂલ સપોર્ટ આપ્યો હતો, દેવેર ગિવિંગ મી મેન્ટલ સપોર્ટ, મતલબ કોઈ પ્રેશર નહોતું મારી પર, બસ એટલું જ હતું કે તું જે ભણે તારી મહેનત પ્રમાણે ભણજે, કોઈ જ પ્રેશર નથી, જે રિઝલ્ટ આવશે એનાથી કોઈ ફરક પડતો નથી બસ. બિલકુલ જનક, જે ખાસ કહી શકાય કે જે વિદ્યાર્થીઓ જે છે તે હાલ ખુશીનો માહોલ છે, વિદ્યાર્થીનીઓ જે બાજી મારી છે આ વખતે વિદ્યાર્થીઓ કરતાં, સૌથી ઓછું પરિણામ જે છે રાજકોટ જિલ્લાનું આવ્યું છે, સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુરનું આવ્યું છે, ગત વર્ષ કરતાં ચોક્કસ પરિણામ ઓછું આવ્યું છે, પરંતુ હાલ જે વિદ્યાર્થીઓની જે સફળ વિદ્યાર્થીઓ જે થયા છે, પાસ થયા છે વિદ્યાર્થીઓ, તેમાં હાલ ખુશીનો માહોલ જરૂરથી જોવા મળ્યો છે. પરંતુ આપ જુઓ કે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ કેવું મેદાન મારતા હોય છે, એનું એક ઉદાહરણ તમને આપું. અમદાવાદ જે સિટી હોય છે એનું પરિણામ આપ જુઓ કે 75.24% છે, જ્યારે અમદાવાદ જિલ્લાનું જે ગ્રામીણ વિસ્તારમાં આવે છે 82.17% છે. એટલે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ હવે મેદાન મારી રહ્યા છે. તુષાર જોડ્યા છે. તુષાર, વડોદરા જિલ્લાનું 75.16% પરિણામ સામે આવ્યું છે, મતલબ ઓલ ઓવર 73% કરતાં 2-3% વધારે આવ્યું છે. વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે, ઓછું પરિણામ થોડુંક આવ્યું છે, શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓને, ખુશીનો માહોલ કેવો છે ત્યાં? ચોક્કસથી જનક, જે રીતે પરિણામ જાહેર થયું છે, ક્યાંક ને ક્યાંક રાજ્યની અંદર આ વખતના પરિણામમાં વિદ્યાર્થીઓને જ બાજી મારી છે. વડોદરાની જે ઉર્મી સ્કૂલ છે, ઉર્મી સ્કૂલની એક વિદ્યાર્થીની પણ અહીંયા ખૂબ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થઈ છે, એની સાથે સીધી વાત કરીશું. થોડીક વાર પહેલાં જેને આપણી સાથે વાત કરી હતી, જે રીતે આ પરિણામ આવ્યું છે, ક્યાંક ને ક્યાંક પરિણામથી કેટલાક લોકો નાખુશ થયા છે, શું કારણ હોઈ શકે, ને તમે પણ કંઈક રજૂઆત કરવાની વાત કરી હતી, શું રજૂઆત છે તમારી પરીક્ષાને લઈને? ઓછા માર્ક્સ આવ્યા હોય એમાં પોતાનો પણ વાંક હોઈ શકે, ને કોઈક વાર મહેનત કર્યા પછી પણ કન્ફ્યુઝન એ મોટો ક્વેશ્ચન છે, અને એના લીધે પણ પ્રોબ્લેમ થઈ શકે. એટલે એ ડિપેન્ડ કરે છે કે માણસ કેવું હતું અને એને એ સ્ટુડન્ટે કેવી રીતે મહેનત કરી હતી, એના પર આ વસ્તુ ડિપેન્ડ છે. મેં એવું કહેવા માગું છું કે હર સ્કૂલે એક લેટર આપવો જોઈએ એજ્યુકેશન મિનિસ્ટરને, કે શું વેરિએશન આવવા જોઈએ, શું વસ્તુ સારી છે, તો એ લોકોને ખબર પડે કે બેટર તમે કેવી રીતે એજ્યુકેશનને કરી શકો છો. એક ઓએસએસ મુવમેન્ટ કરીને એક સંસ્થા છે, જેને એક બ્લાઇન્ડ છોકરીએ એના મેજર 20 પોઈન્ટ આપ્યા હતા કે એજ્યુકેશન મિનિસ્ટરને, કે આ કેવી રીતે તમે એજ્યુકેશનને બેટર કરી શકો અને અત્યારે એજ્યુકેશનનું લેવલ કઈ છે. સો આવી રીતે આપણે પણ કરી શકીએ તો આપણને સારું એજ્યુકેશન બનશે અને સારા પોસ્ટ પર આપણે જઈ શકીશું. બિલકુલ સાચી વાત કરી તમે. જે રીતે પરિણામ આવ્યું છે, પરિણામમાં ખાસ કરીને ગ્રામ્યમાં પણ ખૂબ સારો દેખાવ થયો છે. ક્યાંક ને ક્યાંક શિક્ષણ વ્યવસ્થાની અંદર શું પરિવર્તન લાવવા જોઈએ? આપે બહુ સારું રેન્કિંગ હાંસલ કરી છે, શું કહેશો? સેમિસ્ટર સિસ્ટમમાં પ્રોબ્લેમ થઈ છે અને કોર્સ બહુ બધું કોર્સ છે અને લર્નિંગ પાવર થોડી ઓછી છે સ્ટુડન્ટ્સની, તો કોર્સ ઓછું કરવું જોઈએ કે સેમિસ્ટર સિસ્ટમ હટાવવું જોઈએ. ચોક્કસથી જનક, આપણી સાથે શાળાના આચાર્ય પણ છે, એમની સાથે પણ જે વ્યવસ્થા છે, શૈક્ષણિક વ્યવસ્થા ચાલી રહી છે, સેમિસ્ટર પદ્ધતિ નાબૂદ થયા થતું થયું, ખરેખર શું કરવું જોઈએ શિક્ષણમાં આમૂલ પરિવર્તન માટે? હવે એકચ્યુઅલી સ્પીકિંગ જોવા જાઓ ને તો સેમિસ્ટર સિસ્ટમ એ પણ એક બાળકોની ઉપરનો એક એક્સપેરિમેન્ટ હતો,
એટલે બાળકો પોતે જ એટલા કન્ફ્યુઝ છે કે અમારે કઈ રીતના પરફોર્મન્સ આપવું. અને એ વચ્ચે અત્યારના જનરેશન જે મોબાઈલ ને લેપટોપ ને ટેબ્લેટ ને બધું ચાલી રહ્યું છે એ વચ્ચે જે પદ્ધતિ બદલાય છે એમાં બાળકોનું જે ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ એ ઇન્વોલ્વમેન્ટ થતું નથી. અને એ પ્રમાણે જોવા જાઓ ને તો એક જ સરળ પદ્ધતિથી જેમ પહેલાં લેવાતી હતી એ પ્રમાણે સિસ્ટમ પ્રમાણે એક્ઝામ લેવાય તો બાળક એ જ માળખામાં ભણીને આગળ વધી શકે. જ્યારે આ ચેન્જ ઓફ સિસ્ટમને લીધે એ લોકો ઘણા ડિસ્ટર્બ થઈને એ લોકો પોતાનું પરફોર્મન્સ જેટલું જોઈએ જેટલી એ લોકોનામાં આવડત છે એ પ્રમાણે આપી નથી શકતા. તો હવે એક જ આપણે આશા રાખીએ કે આ સિસ્ટમ છે તો આ જ સિસ્ટમ કેરી ફોરવર્ડ કરવા માટે એક પર્ટિક્યુલર સિલેબસ એ લોકો જે પ્લાન કરે એ કદાચ માઇટ પોસિબલ કે હવે સીબીએસઈ સિસ્ટમની બુક્સ વગેરે આપણે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે એ સિસ્ટમ પ્રમાણે એ જ વર્ષો વર્ષ આપણે ચાલુ રાખીએ તો બાળકોમાં કદાચ ભણતરનું લેવલ એ લોકોના ઇન્ટરેસ્ટ બધું જળવાઈ રહેશે. ચોક્કસથી બેન, જે રીતે પરિણામોમાં ધાર્યા પરિણામ પણ નથી આવ્યા, કેટલાક વિદ્યાર્થીઓ નારાજ પણ થયા હશે, નિરાશ પણ થયા હશે, એવા વિદ્યાર્થીઓ માટે શું અપીલ કરશો આપ? એ વિદ્યાર્થીઓ નાસીપાસ થવાની જરૂર નથી. ક્યાંક એ લોકોને આવડત, ક્યાંક એ લોકોની મહેનત ઓછી પડી હશે, કારણ કે ટીચરો તો દરેક સ્કૂલના છેલ્લી ઘડી સુધી પોતાનું આઉટપુટ આપવા તૈયાર જ હોય છે. જો બાળક છેલ્લી ઘડીએ સ્કૂલમાં આવે, 100% હાજરી આપે તો એ લોકોના પરિણામમાં ઘણો ફરક આવી શકે છે. અને એ પ્રમાણે જો બાળક અટમોસ્ટ લેવલનું મહેનત એ લોકો જો ઇન્ટરેસ્ટફુલી લે તો એ ઘણું સારું પરિણામ આપણને મળી શકે. ચોક્કસથી જનક, આપે સાંભળ્યું એ રીતે ક્યાંક ને ક્યાંક જે ભાવિ તબીબો છે, ભાવિ એન્જિનિયરો છે, એ લોકોનું કહેવું છે કે શિક્ષણ વ્યવસ્થામાં પણ ક્યાંક બદલની જરૂર છે, પરંતુ જે પરિણામ આવ્યું છે એ પરિણામ અને તેઓના પરિશ્રમની સાથે તેઓએ જે મેળવેલું પરિણામ છે તેનાથી આજે તેઓ ખૂબ ઉત્સાહિત છે. અને સાથે સાથે જે લોકો આ પરિણામ નથી મેળવી શક્યા, ધાર્યું પરિણામ ન આવનાર વિદ્યાર્થીઓને પણ તેઓએ અપીલ કરી છે કે નિરાશ થવાની જરૂર નથી. બિલકુલ બિલકુલ. વડોદરા જિલ્લાનું 75% જેટલું પરિણામ આવ્યું છે, પરંતુ એક વાત આંખે ઉડી વળગે છે, આદિવાસી વિસ્તારમાં શું પરિણામ આવ્યું છે? ટૂંકમાં કહી દો, પંચમહાલ, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં ઓલઓવર 50%થી નીચે પરિણામ આવ્યું છે. આ એક ચિંતાજનક બાબત છે કે આદિવાસી વિસ્તારોમાં પરિણામ કેમ આપણે ઊંચું નથી લાવી શકતા. એક મોટો સવાલ, સૌથી મોટો, આ ધોરણ 12 સાયન્સના પરિણામમાં સામે આવી રહ્યો છે.